આજે સોશિયલ મીડિયાનું વ્યાપક પ્રસરણ એટલું વધ્યું છે કે પત્ર લેખનની કલા અને શબ્દ સંવાદથી આપણે વિમુખ થતા જઈએ છીએ. હજી પણ લખાતા શબ્દની મોહિની વશ તો કરે જ છે. પ્રસ્તુત છે અનન્યા અને અપૂર્વના પત્રનો મહિમા કરતી આજથી બે દાયકા પૂર્વે લખાયેલી કવિ વિનોદ જોશીની પત્રનવલ મોરપીચ. પ્રસ્તુતિ મનીષા ગોંડલિયા અને વસંત જોશી. પ્રિય અનન્યા, તારો પત્ર મળે ત્યારે દરેક વખતે એવું લાગે છે કે આખું વિશ્વ એક ક્ષણ માટે સમેટાઈ જઈને મારા હાથમાં આવી ગયું છે. તારા પત્ર સિવાય દુનિયામાં જાણે બીજું કંઈ છે જ નહીં. પાણી પર ફરતી આંગળીની જેમ આંખો અક્ષરો ઉકેલતી ઉકેલતી છેલ્લે સુધી પહોંચે ત્યારે લાગે છે કે મોતીનો ચારો ચરતા હંસની જેમ આંખોને પણ તારા મરોડદાર અક્ષરોનો ઉત્સવ મળી ગયો. તારો દરેક પત્ર પહેલી વાર ઉતાવળે, બીજી વાર ધીમી ગતિએ અને ત્રીજી વાર નિરાંતે વાંચ્યો છે. તારો એક એક પત્ર તારા કલ્પનાલોકની ભવ્ય ઉડાન છે, ભાવલોકની નાજુક લહેર છે. તારા શબ્દે શબ્દે મને તારું સ્મિત વંચાય છે, વાક્ય વાક્ય લાગણીની છાલક અનુભવાય છે. આખો પત્ર જાણે રણઝણતી સિતાર હોય અને હું તેના મંદ્ર સપ્તકના કોઈ સૂર જેવો બજી રહ્યો હોઉં તેવું મેં અનેક વાર અનુભવ્યું છે, આ વખતે પણ અનુભવ્યું. તારા આ પત્રમાં તું થોડી ગંભીર લાગી. તને હું રમતિયાળ, ટીખળી અને સતત હસતી જોવા ઈચ્છું છું. તું જીવન અને મૃત્યુ જેવી અઘરી બાબતોમાં વારે વારે ઊંડે ઉતરી જાય તે મને ઠીક લાગતું નથી. હજી આપણા માટે બીજું ઘણું વિચારવાના આ દિવસો છે. તું હળવી ફૂલ રહે. જીવન મૃત્યુના વિચારોનો નાહક બોજો વેંઢારવો અને ચિત્તને એ રીતે અજંપામાં રાખવું બરાબર નથી. અને હવે તો તને એ ખબર પણ છે કે સંભવિત મહારોગના ભયથી તું સાવ મુક્ત છે, તો પછી ચિંતા શાની? તને કંઈ થવાનું નથી. તું જીવન મરણ અંગેના વિચારો જ છોડી દે. તને એક સૂચન કરું, એવા વિચારો આવે એટલે તારે મને પત્ર લખવા બેસી જવું. અઠવાડિયે એક પત્ર મળે છે તેને બદલે ભલે બે પાંચ પત્રો મને મળતા. તું પત્રો લખી લખીને કંટાળી જઈશ ત્યાં તો હું તારી પાસે આવી પહોંચીશ. તારા પત્રો વાંચી વાંચીને મારી અહીંની એકવિધતા પણ ઓછી થશે. હા, હવે સાચે જ અહીં બધું કંટાળાજનક લાગવા માંડ્યું છે. આખા અમેરિકામાં જ્યાં જાઓ ત્યાં બધે બધું જ એક સરખું. અહીં મકાનો એક સરખા, દુકાનો પણ એક સરખી. દુકાન શબ્દ અહીંની દુકાનો માટે નાનો પડે તેવો છે. મેં તને લખ્યું હતું કે અહીંની દુકાનો નાનકડા ગામડા જેવડી. અહીં ન્યૂ જર્સી નજીક એડિસન નામે શહેર છે, ત્યાં એક આખો ગુજરાતી વિસ્તાર છે. બે દિવસ પહેલા લીઝા સાથે ત્યાં ગયેલો. આપણે ભારતમાં હોય છે તેવી દુકાનો, ખારીશિંગ પણ મળે અને પાન પણ મળે. ગુજરાતીઓ આટલી મોટી સંખ્યામાં અહીં પહેલી વાર જોયા. એક ગુજરાતી દુકાનદારને મેં પૂછ્યું કે ગુજરાતીઓ અને અમેરિકનો સાથે વેપાર કરવામાં શું ફેર પડે છે. એણે મો મચકોડતા કહ્યું કે ગુજરાતીઓ અમેરિકામાં બીજે ખરીદી કરવા જાય ત્યારે ભાવમાં રકઝક કરતા નથી, ગુજરાતી દુકાનદારો સાથે જ એવો વ્યવહાર કરે છે. શાકભાજીથી માંડી બધી વસ્તુઓમાં ભાવ ઘટાડવા માટે કંઈક વાના કરતી મમ્મી યાદ આવી ગઈ. આપણી આ ગુજરાતી પરંપરા અહીં પણ ટકી રહી છે. મને વધુ કંટાળો અહીંની ઔપચારિક જીવનશૈલીનો આવે છે. અલબત્ત તેમાં એક પ્રકારની વ્યવસ્થાને આદર જરૂર છે, પણ આટલું બધું ગોઠવાયેલું જીવન મૌલિકતાના ઉન્મેષ વિનાનું લાગે છે. આપણે ત્યાં ટેકરી પર બેસી ઘેટા ચરાવતો ભરવાડ ચલમ ફૂંકતો જાય અને ભજન લલકારતો જાય કે ઉજળા બેડાને વધુ અજવાળે, વધુ ઉજળી લાગતી વહુવારો કૂવાના કઠોળે હાર બંધ ઝૂકીને સિંચણિયા ખેંચતી દેખાય, દહીંનું મેળવણ લેવાને નિમિત્તે પડોશણો સુખ દુઃખ વહેંચતી જોવા મળે કે બહારગામ જતી વેળાએ બાજુમાં ચાવી આપીને ઘરનું ધ્યાન રાખવાની સૂચના આપતા માણસો મળે તેવું અહીં નથી. અહીં તો પોલીસ તમારી કાળજી રાખે, તમારે માત્ર એને ફોન કરી દેવાનો.
સલામતીના સકંજા તળે નિશ્ચિંત રહી શકાય પણ જીવંત રહી શકાય નહીં. લીઝા કહેતી હતી કે ફ્રાન્સમાં સાવ આવું નથી, ત્યાંના લોકોની પ્રકૃતિમાં ભારોભાર મૌલિક ઉન્મેષો છે. યુરોપ આખામાં એ જોવા મળે છે તેમ લીઝાનું કહેવું છે. એ તો બધે ફરી છે એટલે આ કહી શકે. મને હું અહીં આવ્યો ત્યારે લાગતું હતું તેવું નવીન હવે કશું લાગતું નથી. આટલા ઓછા સમયમાં જ અમેરિકા એટલે શું તેની ખબર પડી જાય તેવું છે. વૈવિધ્ય તો આપણા દેશમાં છે તેટલું દુનિયાના બીજા કોઈ દેશોમાં નહીં હોય. આપણા દેશની જાણકારી મેળવવામાં તો એક જન્મ પણ ઓછો પડે. ક્યારેક તો અહીં બહુ એકલાપણું લાગે છે, મનમાં શૂન્યાવકાશ છવાઈ જાય છે. એવે વખતે સ્મરણના તરાપે બેસી તારી દિશામાં નીકળી પડું છું. એ જ ક્ષણે એવી ભ્રાંતિ થાય છે કે તું પણ મારી સાથે એ તરાપા પર બેઠી છે. તું કહી રહી છે કે હું હંમેશા તારી સાથે જ હોઉં, પછી તારે કોની શોધમાં નીકળવાનું? મને એક સવાલ થાય છે અનન્ય, તને યાદ કરું છું ત્યારે તું યાદ આવે છે કે તું યાદ આવે છે ત્યારે જ તું યાદ આવ્યાની મને ખબર પડે છે? મને ખરેખર તો કંઈ જ ખબર પડતી નથી. મને એવું લાગે છે કે હું તારા વિશે ક્યારેય કોઈ ગણિત માંડી શકવાનો નથી. હું તને અવિભાજ્ય અખંડ એવી એક લાગણી રૂપે સેવું છું. એ જ મારી સભરતા છે, એ જ મારો શૂન્યાવકાશ છે. હું એના વગર રહી શકતો નથી, એટલે જ એ ગમતીલી પરિસ્થિતિને હું જતન કરીને જાળવું છું. મારું એકાંત જ મારી મહેફિલ. પણ હવે પંખીને માળો બહુ યાદ આવે છે. ટહુકે ટહુકે ડાળીઓમાં ઉગાડેલી કૂંપળો હવે પાન બની ગઈ હશે. હવામાં એ આમથી તેમ ઝૂલતી હશે ત્યારે એની સાથે ગીતની કોઈ પંક્તિનો લય જુગલબંધી રચતો હશે. ચોમાસું ધોમ તડકામાં પગપેસારો કરી ફરી ઠામ થઈ ગયું હશે. વાદળોની લંગડાતી ગતિને કારણે હરિયાળો તાકો એના ખભેથી સરી પડ્યો હશે અને ધરતીએ એને ઓઢી લીધો હશે. શ્રાવણી રીમઝીમના ફોરા તારી નાજુક હથળીમાં ઝીલાય તેની સાથે જ જુઈની કળીઓ બની જતા હશે. અહીં બેઠા એના લાવણ્યની સુરભિ મને વ્યાકુળ કરી મૂકે છે. લીઝા તું ધારે છે તેવી જ છે, સુંદર, ગોરી, નમણી. બોલે ત્યારે એની નમણાશ એની સુરેખ દંત પંક્તિઓને કારણે વધુ દીપી ઉઠે. અવાજમાં મૃદુતા, વ્યવહારે વિનમ્ર, ઉત્સાહીને પ્રબળ આત્મવિશ્વાસથી છલકાતી જિજ્ઞાસા તારા જેવી જ. લીધી વાત એને સંતોષ ન થાય ત્યાં સુધી છોડે નહીં. એના મમ્મી ડેડી ફ્રાન્સમાં છે, ભાઈ ઇટાલીમાં છે. રક્ષાબંધન ઉપર પલ્લવીએ મોકલેલી રાખડી જોઈને લીઝાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે મેં એને સમજાવ્યું કે ભારતમાં આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધી તેના ક્ષેમ કુશળ ઈચ્છે. લીઝાએ એડિસનમાં જઈને રાખડી ખરીદી અને એના ભાઈને મોકલી. ભારતીય પરંપરાનો આ રીતે સ્વીકાર અને વિસ્તાર થતો જોઈ હું તો ભાવવિભોર બની ગયો. લીઝા સંગીતની શોખીન છે. ભારતીય શાસ્ત્રીય સંગીત વિશે એણે ક્યાંક વાંચ્યું હશે. મને પૂછતી હતી કે પંડિત રવિશંકર કયા ઘરાનાના કલાકાર કહેવાય. મેં તો મારું અજ્ઞાન જાહેર કરી દીધું. પણ એક દિવસ એની કારમાં અમે જતા હતા ત્યારે અચાનક પંડિત રવિશંકરના સિતાર વાદનની કેસેટ મૂકી. એણે મને ચોંકાવી દીધું. લીઝા કહે છે કે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં જે સૂક્ષ્મતા છે તે પાશ્ચાત્ય સંગીતમાં નથી. મેં એને કહ્યું કે નૃત્યનું પણ એવું જ છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યની પરંપરાનો એને બહુ ખ્યાલ નથી, તેમ છતાં સંયુક્તા પાણીગ્રહી અને સોનલ માનસિંહના નામ એ જાણે છે. મેં જોયું કે આપણે પરદેશી કળાઓમાં રસ લઈએ છીએ તે કરતાં પરદેશીઓની આપણી કળાઓમાં રસ લેવાની તત્પરતા વિશેષ છે. હું તો વિક્ટર હ્યુગો કે સાર્ત્ર જેવા બે ચાર ફ્રેન્ચ સાહિત્યકાર ચિંતકોના નામ માંડ જાણતો હોઈશ, પણ લીઝાની ભારતીય સર્જકો વિશેની જાણકારી ઘણી છે. તું વિચારતી હોઈશ કે ચોમાસું તો આ ચાલ્યું,
હવે જન્માષ્ટમીના દિવસો આવશે, દેશ આખો પર્વમાં હિલોળા લેશે, ગોકુળમાં વાંસળી વાગતી સંભળાશે, જમનાના નીર શામથી ઘનશ્યામ થઈ જશે. સમય તો હંમેશા એનો એ જ હોય છે, પણ એનો ચહેરો કેવો બદલાતો રહે છે. સંભવ છે કે હજી એકાદ મહિનો હું અહીં રોકાઉ, તે હવે નિશ્ચિંત રહેવાની ખાતરી ઉચ્ચારી છે એટલે આ સંભવને પ્રગટવા દઉં છું. આમ તો તને ખબર ન પડે તેવું ઘણું ઘણું હું મારામાં પ્રગટવા દેતો હોઉં છું. એનું અજવાળું કેવળ હું જ જોઈ શકું છું અને એ અજવાળામાં હું કેવળ તને જ જોતો હોઉં છું. તારી આંખો નિમિલિત હોય છે, હું ઈચ્છતો હોઉં છું કે એ એમ જ રહે. તું મને ન જુએ અને હું તને જ જોતો રહું તેવી ક્ષણ ક્યારેય પૂરી ન થાય તેવું બને તો કેવું. આજે કદાચ એ ક્ષણ લંબાય તેવું લાગે છે. અંદરના દીવાનો પ્રકાશ દિવેલ વગર પણ આટલો બધો કેમ હશે? હવે તો તું મજામાં જ છે તે જાણું છું. અપૂર્વની સ્નેહિયા. અરે હા, લીઝાનો ફોટો મોકલું છું. એ આપતી જ નહોતી, પરાણે એની પાસેથી મેળવ્યો છે. મોરપીચ. આપ સાંભળી રહ્યા હતા કવિ વિનોદ જોશીની પત્રનવલ, પ્રસ્તુતિ મનીષા ગોંડલિયા અને વસંત જોશી.